અતુલ ઈ કેમ આમ ઘડીક જાય કેમ વા ડ્રેસિંગ રૂમ તારું જોઈ અતુલ અતુલ ઈ કેમ આમ આમ જોઈ હે કે ઈએ ગોપીઓની વાત જોઈ આ શું ગામ ભાઈ ગામ શું છે આ છોકરાઓ હા આમ બહુ થી બોલ ને આમ આડું આઠું રાખે તું કે હિન્દી બોલે ત્યાં આમ આડું રાખે શું ગામ બહુ થી બોલ વાવડી જો ઓલો બોલો વાવડી ને તારું સુલડી તો મને ખબર છે ઈ કે સુલડી એમાં એનું ગામ હોય તો ભાઈ કે ને શું આ ગામ શું છે આ હા બસ વાવડી છે ને સાચું કે ને કદે ન ચડાવતો ને તો વાંધો ને હું જા મારા દીકરો હું જા ઉલું ઉલું હાલ્યો તારો બાપ તાલ્યો હું જા આજે એ લબાસો શાંતિ હો ને કે આપડા ઉજલા માળ માં કોઈ રહેતું નથી અમે મંડપ મેરામાં પ્રોગ્રામ માં જાય ને તાજી તો સાલું ન કર્યું હોય ભગવાન નું કીર્તન નું ગાયું તાતા ફરમાઈશ આવે એ કે વાલ્યો હો રૂપિયા જગાભાઈ ઓલું ગાવ મારા વીરા વીરા તને ગાડી લઈ દઉં ઓડી લઈ દઉં હવે એ વીરો 1500 માં કોકના ગામમાં ડ્રેસ પહેરી નાસવા જાય તને 1.5 કરોડ ની ઓડી લઈ દે અને જી વીરાને બેન 1.5 કરોડ ની ઓડી લઈ દેતું હોય પછી વીરો પરણવા જતો હોય તો હું તો એમ કહું તો એ બેનને પૈસે ગાડી લીધી હોય ને એને પરણવા ન જવાય ને ભવનાથ હોય જવાય બાવો થઈ જવાય હા પછી તોય ફરમાઈશ આવે એટલે ગાવું તો પડે ને એટલે મને તો કોઈ ફરમાઈશ દે ને એટલે મારી કેપેસિટી પ્રમાણે હું ગાઉં હું પછી એવું ગાઉં કે મારા વીરા વીરાલ તને સડી લઈ દઉં આપણી કેપેસિટી ક્યાં સુધીની છે કનૈયા પ્રત્યેનો જે નિર્દોષ પ્રેમ હતો એવા રાધા રાણી રાધાજી ગોપીજનો તૈયાર થાય છે પણ થોડો કોરોનાનો માહોલ છે એટલે અમે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું છે એ ગોપીઓ સેનેટાઈઝ થાય છે અંદર રાધા ગોપીજનો આવશે એ પણ તમને મોજ કરાવશે અમને લોકડાઉન દીધા બેવડા વાળી દીધા હા અરે આ પ્લાસ્ટર કરતા થઈ ગયા ગોપીઓ સેન્ટિંગમાં જવા માંડ્યું આ કીવ્યું તૈયાર થઈને આવે જોઈજો તો ખોર્યું કાર્યું મય થઈ ગયું એટલો એટલો તો બોદાર પ્લાસ્ટર માર્યા મૂકે ભાઈ લોકડાઉન હા અમારું બે ત્રણ ગોપ્યું તો લોકડાઉનમાં ઓલા માર્યું બેનસામાં લાકડા ને ધક્કા મારો ઓલો સોલ ઓલું ઓરે ને તે એ તો બે દી ગયું તા ન્યા તો હું સોલ જ ઉડે ને એ કે ઓહો એ કે આ તો સોલ જ હું કરું તમારો બાપ બેનસામાં સોલ ઉડે તો કાન ગોપીમાં જાઓ ન્યા ફૂલડા ઉડે આ તો સોલ જ ઉડે ન્યા તેને તારે હવારી દે ને તો એ ફૂલડા ઉડે ને તારે હળે રાખ્યું હા જોઈ આવો એમ કઈ ખોટું નથી બોલતો ત્રણ ગોપી ઉઠાય ને 30 ગોપા તો ન્યા સેવા કરે કે જીવો તેવો જમાનો છે આમાં હા 30 ગોપા તો ન્યા ખાલી આમ ઓર્ડર કરે તાતા ઈ કે પાણી તાતા શા જણા ગલાસ લઈને ધોળે હું માગી માગીને મરી જાઉં કોઈ કોઈ પાણી ન પાયું અને 10 વર્ષ જ્યાં કાકા કાન ગોપી આ લગભગ તો આવ્યો હતો તેનું આમાં શું એટલા વર્ષ જ્યાં રમું રામ કોઈ કોઈ સેલ્ફી પાડી હોય તો અને એમાં વારો નથી આવતો અને આ ઉભાન જો આ શ્યારે આમનું જો ભાઈ તારો વારો આવ્યો આ 1 2 અને આ 3 આ વિડિયા વાળો પણ જોજો એમને ઉભા રહે જા હું તે અમી ગાહું તા હું ટેસ્ટી ઉભા રહે જાણે કેમ ઊભું તો પાયદરું હોય બાકી આગળી 15 મિનિટ થવા દો ગોપીઓ આવી છે એટલે ભંફૂડું વાંથી કાઢે આમાં શું વાંધો છે આ સોયણી થકી જ બધું છે એના વગર નકામું ઈ ઉધાર કરવા વાળો જ ઈ છે પણ એને ભૂલી જાય છે બધા હા 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 પણ ઈ છે ને માન છે ને ભાઈ અને અમે ઘાઘરી પહેરીએ તો બીજી ભાતનું લાગે જેને દારીને ટોલ નાખે વિભા અમારે એ પહેરાય જ નથી હા તમને લાગે આ તો અમે એ અહીંયા તમને તમને એમ થાય કે ઓહો જગાભાઈ આવે થી મોજ કરાવે હો એ કે અરે વા ભૂકા કાઢી નાખે ભાઈ તમને ખબર છે કોકડી કાન ગોપીનું ઘેરે તો કેવા આવો આ તો ફોનમાં ઓર્ડર દઈ દો ઘેરે કેવા આવો જો કોઈ દી દહી જોરો તો હા હા ભરજો મારી ઘેરે કોકડી કેવા આવો આ તો લાગે ન્યા કરફ્યુ લાગી જાય પાણી ન પાય તમને એવો અમારો ત્રાસ છે આ તો પછી કાજે પાણા રાખીને તમને આયુષ્ય કરાવીએ બાકી અમારી પરિસ્થિતિ તો બહુ ગંભીર છે ન્યા કાયમી માટે 344 ની કલમ હોય અને એ લોકડાઉનમાં તો અમારો વારો કાઢ લીધો હું પૈડા પૈડા પાડા ને કોઈ ખાવશો ક્યાંક મરો ને અટાણે ટેસ્ટમાં આવી છો
કે આજ ગયા છે, આજ કઈક લઈને આવી છે, હવાર સુધી હુએ નહી, કઈ આવે કઈ આવે. ભગવાન એ સખા, એટલે કેમ ત્યાં નીચે બેઠો બેઠો બૂમો પાડે છે? હું બૂમો પાડે, તમે બાકી થઈ ગયા હો? કેમ હું કેમ, તમે ગજબ ના છો. કેમ સખા? હું કેમ સખા, કોકના જવાન દીકરાને આમ નતાન નો ઘા કરી દેવાય. શું થયું? અરે થયું હું ભારે કરી. શું ભારે કરી? ઓલું થઈ ગયું. હા પણ શું થઈ ગયું? ભોડું છટકી ગયું, ટોલી ઊંધી પડી ગઈ. લે લે વાહ, એટલે તમને ના નથી પડી, તમે શું કામ દાંત કાઢો? હે આ હું દાંત કાઢો, આને શું ખબર પડે ભોડું કેને કહેવાય, ટોલી કેને કહેવાય? હે બટા રહેવા દો, મારા દીકરાઓ દાંત કાઢોમાં. એ ભાઈ ઓય, દાંત કાઢોમાં, ખોટા દાંત કાઢોમાં. ભોડું કેને કહેવાય, ટોલી કેને કહેવાય, તમને ખબર ન હોય. નેકરું ભોડું છે ત્યાંથી બતાવ, મજા છે, ગમે એવી હાકડીમાં વરી જાય. બાકી વાહે ટોલી ફિટ થઈ જાય પછી લાંબો ટર્ન લેવો પડે, અને એ ટોલીમાં આવો માલ ભરાઈ જાય પછી આખી જિંદગી લોમાં આકવી પડે, ટાપનો વેત રહે નહીં. મારી લીલા ની રાહ જોઈને બેઠા છે. તમારી લીલા ની રાહ જોઈ રહ્યા છે, મારી લીલા ની કઈ જરૂર નથી. પણ તમે મને ઘા કર્યો ને, એમાં ઓલું ગજબ નું થઈ ગયું. શું થઈ ગયું? ભાંગો ટાંગી ગયો. ભગવાન નું નામ લઈ લે, ઊભું થઈ જવાય. લે આ હારી સ્કીમ લ્યો, એટલે ભગવાન નું નામ લીધે ઊભું થઈ જવાય. હા સખા, બધું મળી જાય, માગો જી માગો મળી જાય, જી માગો મળે. એમ હા, ભગવાન ને કે ના લોકડાઉન માં હપ્તા સડી ગયા, ભરાઈ જઈ ફરી દે. એ તો ભરાઈ જાય સકા, વિશ્વાસ હોવો જોઈએ. હું વિશ્વાસ હોવો જોઈએ, નવ મહિના થી આ વિશ્વાસ પણ વિશ્વાસ માં બેવડા વરી ગયા. કઈ નહીં એમ નહીં એમ નહીં, ભગવાન તમને આવી હું મતિ હુઈ જી. હે ભગવાન, ઉભા ભગવાન ને પૂછું ભાઈ. હા સકા, એમી તમને આવી હું મતિ હુઈ જી, કઈ નહીં આ કોરોના ક્યાંથી કાઢી આવ્યા? સકા ઈ તમારા બધા ભક્તજનો ની કસોટી છે. એમની આવી કસોટી બેવડા વરી ગયા ત્યાં સુધી. અને ભગવાન તમને ખબર ન હોય, તમે એક કામ કરો, શું કંઈક દયા કરો, અને આવા વાવડી જેવા સાત આઠ ગામ હમણાં હમણાં તૈયાર થઈ જાય કાનગોપી કરવામાં. આમ જો ભગવાન, જેથી લોકડાઉન થયું ને 22/3/2019 ને, હા 19 થયું ને કે 20માં થયું, 2020માં થયું ને, એ 21 તારીખે છેલ્લો પ્રોગ્રામ કર્યો, અને તે પછીના 23, 24, 25 બે મહિના કન્ટિન્યુ પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામનો ટોટલ માર્યો ને તો 5 લાખની આવક થાય એમ હતી. એ 5 લાખની આવક જોઈને 4 લાખ વ્યાજી ઉપાડ્યા, અને તમે જીકી નાખ્યું 22 તારીખે, હજી હપ્તામ નથી પુગાતું. એનું કંઈક ગોઠવો ભગવાન, તમારે શું નડે ભગવાન? તમે 12 લાખ મારવાના ધણી, અરે 18 પાદરના ધણી, અને તમે પાઉંભાજીમાં નોકરી કરો. હા સખા, ભગવાને ડીસું દેવા વર્ગી. આ જોતો કોરાવ, આ ભગવાને કેવી કરી કોરો નહી હે, હાવ નહોતું નહોતું કરી નાખ્યું. એ ભગવાન, હા સખા, આઈ એમ કે
કે ભગવાન નું નામ લીધે જે માંગો એ મળી જાય. સખા તારા હૃદયમાં જો સાચો ભાવ હોય. મારા હૃદયમાં, મારા હૃદયમાં અરવિંદભાઈ ને અતુલને પૂછો, અટાણે જરાક ભાવ નબળો હોય છે, બાકી હવારી તો રેડી જઈ છે. એ ભાવ હાટું તો આવ્યા જ, બાકી ક્યાં ભક્તિ સમરા કાઢી ગઈ. ઈ ભાવ હાટું જ આવ્યા, 9 મહિનાનો ભેગો ભાવ છે, 9 મહિનાનો ભેગો ભાવ છે. આફરો થયો તો ઈ ઉતરી ગયો. એ ભગવાન સખા, ઈ ભાવ ની વાત નથી. તો તમારો તને સાચી શ્રદ્ધા હોય અને હૃદય ની અંદર જો ભાવ હોય સખા, અને પછી તું મારું નામ લઈને ઊભો થા સખા, અવશ્ય ઊભો થઈ. એમ નહીં ઊભવાનું તો પછી, પેલા તો તમે કયો હાસો ભાવ હોય હા, અને મનથી સમરણ કરું તમારું, જે માગે એ મળી જાય, જે માગો એ મળી જાય, અવશ્ય મળી જાય. એમ હા, તે અમે નહીં માગતા હોય, નહીં કાહ કરી હોય. એલા હું માગું, એમ નહીં નહીં કાહ કરી હોય, અમે નહીં આ બધું નહીં કર્યું હોય. પી ઈ પછી વ્યાજે વ્યાજવાળા પાછો ગયા. એ સખા, એ પીરા વગર દેતા નહોતા, તે ક્યારે માંગ્યું? અરે ભગવાન, માંગવાની વાત રેવા દો. હવે આ આ આ લોકડાઉન છું ને, તી પછી માંગ્યું તું. શું વળી? લોકડાઉન ત્રીજા મહિનામાં છું ને, મેં 8મા મહિનામાં માંગ્યું તું. સખા 8મા મહિનામાં જ કેમ માંગ્યું? 8મા મહિનામાં ઓલું આવે ને, શું ઓલું તમારું? હા પણ શું નો આવે? ગામો ગામ બધાય પતકડા બાંધે, ગામ આખું નાશ. એને જન્માષ્ટમી કહેવાય. આ જોઈ ભગવાન ના જન્મ દિવસ નથી માંગ્યું તું. હા હું માંગ્યું તું. ઉભો રે પેલા, માંગ્યું તું પછી કે? પણ આ પેલા મારી વાત સાંભળો ભાઈ, બેઠા એટલે બધાય. હા અમારા સખા ને શાંતિ થી સાંભળજો, શું કહેવા માંગે છે. આ મુદ્દા ની વાત છે, હાસ્ય તો આવશે જ, પણ અહીં જેટલા બેઠા ગૌ માતાના સાનિધ્યમાં, આ ગૌશાળા એટલે ગાય માતાનો ખોળો કહેવાય, અહીં જેટલા બેઠા એટલા બધાને મારો અવાજ સંભળાતો હોય તો સાંભળજો ભાઈ, એટલા બધા બેઠા એમાં કેટલા જણા પોતાના દીકરા દીકરીનો જન્મદિવસ ઉજવો ને તમે? ઉજવો કે નહીં? મારી ઘોડી ધોમ કરેરાત જ છે. હા, અને દીકરા દીકરીનો જન્મદિવસ ઉજવ્યું આપણે તો આપણે તેથી સારું સારું કામ કરીએ. છોકરા છોકરા નાના નાના બાળકોને નવરાવી, નવા કપડાં પહેરાવી, પછી મંદિરે દર્શન કરવા લઈ જઈ, સારું સારું કામ કરીને બેનું દીકરીને તેડાવી, એને જમાડી, એ તેથી કેમ સારું સારું કામ કરીએ? આપણે બીક લાગે કે આ મોટો થાય ને અવેડા ને દાતા કાઢે એવો થાય ને તો બધું ખૂટાડી દે. આ આપણા દીકરીને દીકરા દીકરીનો જન્મદિવસ આવો સારી રીતે ઉજવવાનો, ભાવથી પ્રેમથી સારું સારું કામ કરી. અને આપણો બાપ કૃષ્ણ પરમાત્મા કાળીયો ઠાકર દ્વારિકાનો નાથ, આ બધાનો બાપ છો કૃષ્ણ પરમાત્મા. એક જ એવો ભગવાન છે કે સર્વે સર્વે જ્ઞાતિમાં પૂજાય ને એવો ભગવાન હોય ને તો કાળીયો ઠાકર છે, ગમે એ જ્ઞાતિ લઈ લ્યો. હે, એ બધાનો બાપ, અને એના જન્મ દિવસ સુધી ત્રણ ત્રણ દી સુધી ખેંચી લેવી ઝીણી ઝીણી, આ ક્યાંનો ન્યાય છે? ભલા મારા ભગવાનના જન્મ દિવસ નથી, તમે ઠાકોર મંદિર નો જાવ તો કઈ નહીં, એના દર્શન ન કરો તો કઈ નહીં, પછી એના કીર્તન ન ગાવ તો કઈ નહીં, પણ એટલી મર્યાદા રાખજો કે ભગવાન દ્વારિકાધીશનો જન્મ દિવસ હોય ને, કઈ ન કરો તો કઈ નહીં, પણ એટલું તો માન રાખ જાળવો એનું કે એના જન્મ દિવસ નથી જુગાર નો રમતા, એટલું યાદ રાખજો મિત્રો. હોય એ એટલું ખાસ ધ્યાન રાખજો, હું નથી રમતો, તમે ન રમતા, હું પણ ઉપડી આવ્યા. તું તો આજે હમણાં તને છોડાયો તો ઉપલેટા થઈ કઈ હમણાં? હા ભાઈ, એ તો ખબર વગર ના ફૂકી જાય, માં હું કરું? પેલા એ કઈ ના આવે, એલા એ તો સાહેબ બદલા હોય તો નકર બધું સેટિંગ હોય આખા શ્રાવણ મહિનાનું. અને એ ભગવાન નો જન્મ દિવસ ઉસ્તાદ અમે ઉજવતા હતા. ક્યાં ઉજવતા હતા? એક ભાઈ ની ઓયડીમાં. હા એટલે ઓયડીમાં આપણે ભગવાન નું ભજન કરવું, ત્યાં કઈ ટોરું થોડું જોઈ. અરે હાવ શાંતિ વાતાવરણ નીરવ થઈ જાય, શૂન્ય અવકાશ જેવું, અને હાવ વેન વાળી એક ભાઈ ની વૈડી મુજવતો હતો. હાથ હાથ જણા, હું કઈ ભગવાન ના નામ લેવામાં હું કઈ 2-5 હજાર માણસ ભેગું કરવાનું હોય? બીજું કોઈ નતું? એક હતો. કોણ? શા કરવા વાળો. હજી એક કોઈ, અને એક સંપી કરવા વાળો હતો, કોઈને કરતર થઈ તો. એ ભગવાન નો જન્મ દિવસ ઉજવ નહીં, સાઉન્ડ સિસ્ટમ કઈ નહીં, લાઈટ ડેકોરેશન ને કઈ નહીં, ગુલાબે હેઠો રાખ્યો હોય કઈ નહીં, ઉપર પ્રકાશ નો પડે એટલે નીચો રાખ્યો હોય. અને એ ભગવાન નો જન્મ દિવસ ટાઈમે ધૂમે તીન પતિ એમ કે આપણે એક દી બધા રમે તો મારા ભગવાન નો જન્મ દિવસ હોય, એક દી તો રમવું કે નહીં? નો રમાય ભાઈ, હું મારો ભગવાન મિત્ર છે ને એક દી, અને એ કઈ જીવી તીવી નહીં તો 500 વાળી રોન નબળી તો નહીં, નબળી નહીં, મારા ભગવાન નો જન્મ દિવસ હો. હા 500 વાળી 500 વાળી રોન રમતા હતા, અને મારી બાજુ બેઠા હતા ને એ ભાઈ 10,000 નું બિલન કર્યું. તમે વિહ નું કર્યું કે ન કર્યું? કેમ ન કર્યું? હાલ ના ઘટે મતા
પછી મેં બાજી ઉપાડી અને આમ કરીને જગાભાઈ જોયું ને, તાતા આ હા હા એ મોટો બધો બાકડો એમ, અરે પૂરો પૂરો મૂસું ને આમ તારે લીંબુ ના ફાડિયા જેવી આખું નો, આ હા એ ફુલેવર નો બાઈસા આવ્યો, હા હા હું તો હરખાણો. અને ધીમે ધીમે બીજું પન્નું જોયું ને, બીજું પન્નું જોયું ને જગાભાઈ, ત્યાં તો વેરાવળની બજારમાંથી બ્યુટી પાર્લરમાંથી કેમ તાજે તાજી નેણ બેણ કટ કરાવીને આવી એવી ફૂલીની રાણી નીકળી હો. અને બે પન્ના જોઈને હું તો દ્વારકા ધારો ફરી ગયો, હરખમાં આવી ગયો, હરખમાં આવી ગયો. હે કાળિયા ઠાકર, હે મારા બાળપણના લંગોટિયા મિત્ર, તું તાત્કાલિક આ ભાઈની ઓયડીમાં આવી જા અને એક ફુલેવરનો એકો દઈ દે. આમ કરીને સીપી સીપીને કાઢ્યું ને, સીપી સીપીને કાઢ્યું ને, હું નીકળું તો વાહાથી સોકટની તીડી નીકળી, એમાં તીડી જ નીકળે, પતી ગયો. અને ભાઈ બીજી એક વાત, કે આ જન્મદિવસની વાત કરી ને મિત્રો, જો મારી વાત તમને યોગ્ય લાગે ને તો સ્વીકારજો. હવે ખબર છે, ખબર છે, ખબર છે, સુરડી બેસી જા, બસ ઊંધો થઈ જા, ઊંધો થઈ જા, બસ ઉપેર ટાંગા કર્યા ઉપેર, જોતો ખોરો લબાશો. આ લોકડાઉનમાં આની કવરાય બાબો, હવે તો નિહાર ખુલે તો લાલ થાય, નકર હવે આ બે વર્ષ લોકડાઉન આમ નામ રહ્યું ને તો ગૌશાળાનો પ્રોગ્રામ કરશું, છોકરા દાનમાં આવશે એ કે આને હાંસવો. અને એ ખરેખર ભગવાનની કૃપા કહેવાય ને, હા જોઉં આ બાળપણ છે, બાળ ભગવાનનું રૂપ જોઉં તો ખરો, આમ જ્યાં નજર નાખો ત્યાં છે, જઈ લો, આ ભગવાનની કૃપા કહેવાય, નકર અમુક અમુક ઠેકાણે માન્યતા કરી કરીને મરી ગયા. અને અહીંયા અને ભાઈ મારી એક વાત તમને કહેવા જોયું, બે બે હો, હા આ આ આ છે ને, આ શું થયું ખબર ભાઈ, આ ખરેખર ડૉક્ટર સાહેબ, અમે આજે આવતા હતા ને, અમે કેળામાં આવતા, સત્ય હકીકત આ તાજો દાખલો કહું, અમે આજે આવતા હતા ને અરવિંદભાઈ, ત્યાં અમે પાણી ધરાને ધારી ચા પીવા બેઠા ઉભા, એટલે ઓલો હોટલવાળો ભાઈ અમારો જાણીતો, અમારે કાયમી હોય ટવકો હોટલમાં, કેમ અમે હવારી કાયમી, ક્યાં અહીંયા અહીં છે ટવકો હોટલવાળા, ક્યાં મને બતાવો, મોઢું બતાવો તો, એ ભાઈ હું શું વાત કરો તા ટવકો હોટલવાળા, નહીં એમની ભાગી ક્યાંથી જાય, કાયમી હવારમાં હજારનો વેપાર અમારો જ છે, એ બધો આજ વસૂલ કરવાનો છે, ગાંઠિયા ખાઈ ખાઈને હજારનો વેપાર છે કાયમી અમારો, ન્યા જ ગાડી ઊભે, નકર સ્ટેશન બદલી જાય, હા પછી તમે ઘાસા પાકા દો હવારી તો અમને ઊભી ઉપડી હોય, કૂદી કૂદી ભરોડી જાય, ઓર્ડર ઉપર ઓર્ડર. અને એ અમે પાણી ધરાને ધારી સાપી ઉપર વાતું કરતા હતા, ભાઈ ખરેખર અહોભાગ્ય કહેવાય આ ગામના, અને આખું ગામ ખરેખર, અને અરવિંદભાઈ આખું ગામ મળીને જે કાર્ય કરે ને, આખું ગામ મળી ભેગું થઈ દરેક જ્ઞાતિ, આખું ગામ ભેગું થઈને કાર્ય કરે ને એને દીપાવવું ન પડે, એ તો આપોઆપ દીપી જાય. કારણ કે મિત્રો કાયમી માટે કહું કે આપણી આ માં છે હિન્દુ સંસ્કૃતિની માં, અને હજી યાદ રાખજો કે જમવું હોય ને અરવિંદભાઈ, જમવું હોય તો મા બાપ ભેગું જમવું ભલે પછી ઝેર હોય, જમવું હોય તો મા બાપ ભેગું જમવું ભલે પછી ઝેર હોય, અને રહેવું હોય ને તો ભાઈ ભેગું રહેવું ભલે પછી વર્ષોનું વેર હોય, નકર હાવાણી ભેગી હોય ને ત્યાં સુધી બધો કૂસો વારે વારે ને, હાવાણી ભેગી હોય એટલે આખા ઘરનો ને ઓહરીનો ને બધો કૂસો વારે, એની હાવાણી નોખી પડી જાય ને એટલે ખુદ કૂસો થઈ જાય, એને કોઈ કાઢવા વાળું ન હોય. એટલે ભાઈ ભેગા રહેવો, ગામ ભેગું હશે આખું ગામ તો તમે ગમે એના કૂસા કાઢી નાખશો, નકર તમે કૂસો થઈ જાઓ ને તો પાંચ ગામ આવશે તો એ કૂસા નહીં નીકળે. એટલે અમે વાત કરતા હતા કેવી ભગવાને બુદ્ધિ આપી, આ સુભાષભાઈને જોયા ને એટલે મને યાદ આવી ગયું, હું કહું ભગવાને કેવી બુદ્ધિ આપી, કેવું તમને હુજાર્યું કે આપણે ગૌ માતાના કાર્ય, જોકે કાર્યક્રમો ઘણા ટાઈમથી બંધ છે, અને ગૌ માતાની ખરેખર અટાણે ગામોગામ ગૌશાળામાં નિરણની પણ તકલીફ છે ભાઈ, કોઈ જાતની આવક નથી આ લોકડાઉનની અંદર, નકર તો હજી આપણે બેન પાર્ટીની કે લગ્નની કે આ તે એ બંધ છે, એ સાલી સાલી વરના બિચારા રૂંબાળા કાંઠે હાવ તૈયારીઓમાં છે, પણ ક્યાં હું હોય કરાવેલ પેલું, પણ પહેરાવું કે ને ગોધરાવાળાને પહેરાવી નક્કી ન હોય હું, પણ હા અમે વાત કરતા ભગવાને કેવી બુદ્ધિ આપી. ને આ બધા એ તમે અહીં ધ્યાન દો, આ બધાને હું કહેતો હતો કે ભગવાને જો બુદ્ધિ જણને છોકરાઓને બાયુને બધાને બુદ્ધિ આપીને બાયુનું નામ લીધું ને તાતા અમારી ગરકી છોટી ગયા, એ કે બાયુમાં બુદ્ધિ ન હોય, ન હોય ભાઈ બાયુમાં ઉભરે ન હોય બુદ્ધિ, જેને હોય તો કયો, હે ન હોય સખા કોઈ જવાબ ન દેતા, જો બુદ્ધિ આપણા કરતા દસ ગણી હોય, નો હોય એલા હોય, એ સખા
કયો તારે કેવું પડે અમને ઉભર ઉભરે બાયું બુદ્ધિ ન હોય ન હોય એટલે મને તમારી ઘોડી લાગતું હતું કે બાયુમાં બુદ્ધિ ન હોય પણ આ વાવડી આવ્યો ને અને અહીંયા આવ્યો ને પળમાં તહી ખબર પડી કે કોડા બુદ્ધિ વગર ના તો આપણે અહીંયા આવીને કેમ ખબર પડી પગ પગ મૂકો તહી ખબર પડી એમાં પગ મૂકે અરે જોઈને ખબર પડી જાય તો કોઠા હુઈ છે મારી જોઈને ખબર ન પડે પડી જાય તો તારે કેવું પડે કેવું પડે કેમ તમને ન જ પડી નહીં એ શીખવું અમારે તહી હું ગમે ત્યાં ઠેલા હોય ત્યાં નીકળી જાઉં હું કાં હું કાં ગમે એ નથી ખબર પડી જોઈ લે કેમ ખબર પડી કહું હા કેમ જો આમ જો આમ જો બેનો બેઠા જો આમ કેટલા બધા બેનો માતાઓ બેઠા બેઠા ને અને અહીંથી જોઈ લે આ છીલેરીથી આમ જો આમ અહીં જણ બેઠા જો આમ જો આમાં કઈ ફેર લાગે તને કઈ નહીં બધા સરસ મજાની કાન ગોવિંદ અરવિંદભાઈ આજ ઘાણી કઈ ફેર નથી લાગતો અમને તો કઈ ફેર લાગતો તો મને ખબર કેમ પડી ખબર કેમ પડી તને જો આમ બેનો બેઠા ભાઈઓ બેઠા હું ફેરશે કહું હા હું ફેર જોઈ લે એટલો બેનો બેઠા એટલા બેનો બેઠા જોઈ લે તારે હજી જોવું હોય તો એકય મુનિયો છે બેનો પાસે બધાય ભાઈઓના ખોરામ હલવાના એમાં તો હાસો હાવ આ બુદ્ધિ વગરનું કામ છે ઓલા તેજથી કાન ગોપી બેનો જો આખી રાત કોઈ નહીં નડે અને આખી રાત ઉલુલુલુલુલુ કીધી 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 અને પાછું બે બેનું ભેગ્યું થાય ને વાતું કરે બેન એ બેન અમારા મુનિયો છે ને એને પપ્પાનો એવો એવાયો એવો એવાયો કે એના સિવાય કોઈ પહારે જ નહીં પપ્પા હરખુડી તો થઈને કોરામ ઘાલે પછી રમાડે અને ભાઈ ગેટમાં આવી ભાઈ મહેરબાની કરીને પ્લીઝ આ બાજુ વયાવો ને વડીલો તમે અમારા માવતર છો મહેમાન છો તમે ઉભો ને તો અમને દુઃખ લાગે કે આપણે આમંત્રણ આપ્યું જોવા આવ્યા ને આમ ઉભા છે વયાવો વયાવો ઓરા વયાવો આગળ બધો ખજાનો આવશે અમે ફેમિલી સાથે જ આવ્યા છીએ અમે નેકરે નેકરા નથી આખો ગોડાઉન ભર્યો હા ધક્કો મારી મારીને બહાર દીધું ને બધું ગોપ્યું તો ઇમ્પોર્ટેટર છે જૂના મોડલ એકાઈ નથી હા નવા જ છે બધા મોડલ તમે આવો તો ખોરા આગળ જોજો અંજવાળા પડશે વિડિયાવાળા હાલબલવા મંડળે સમજી લેવાનું ડાયરો આવે છે પણ અડધા જ કા પાડો બધાય તાળી પાડો તાળી ન પાડો તો મારી મા મરે અને મારે એક જ મા છે હું તમે પણ એક જ હોય મા કે ઈ તમે કેમ નક્કી કરી હકો એક જ હોય ને માં તો પણ તમે કેમ કહી દો બધાને એક જ હોય સખા એક જ હોય હા એમની બાપાનું સૂતું થાય ને ઘરઘણું કરે તો હાલ કે આ ઈને હું કેવું કાકી કેવી માસી કેવી તો થાય સખા થાય કે નહીં ઈ તો જેવી સગવડતા અટણે કઈ નક્કી ન હોય અટણે તો હી થાય તૈન ચાર જાય ને આવે ઘેરે લાલપુરે બાયને જાય તો બીલું ઈ બીજો હોય હા અને છે ને કાયદેસર ને આ કોણ છે આ ઈ ભગવાન છે આ કાળિયો ઠાકર દીનો નાથ એને કેટલી માતા હતા સખા એ તો ભગવાન છે ત્રણ માતા હતા હા ત્રણ માતા હતા ભગવાન ને જશોદા માં દેવકીજી હતા ને તો હું કોણ તું એનો સખો ખાસ એનો મિત્ર એનો પિયે ખાસ ખાસ એનો પિયે બધું હારું હા તું કામ મારાથી જ થાય ભગવાન પાસે તો પછી પુગાય પેલા મને મળવું પડે એમાં હાવ હાસ તો ભગવાન ભેગો હું કાયમી રહું હા કાયમી એના ભેગો રહું તો મને થોડા થોડા આશીર્વાદ આપે તો દોઢક વર્ષ રહું તો કોથળો ભરાય નહીં તો તો જાજા થઈ જાય ભરાય જાય તો ઓલી કહેવત નથી કે ગુરુ કરતા શેલા હવાયા એમે હા સાહેબ આપ્યું ને હા હોય તો ભગવાન ને ત્રણ માં છે ને તો મારે હાથ માં છે હાથ નો હોય છે નો હોય એલા છે તો તારે ગણાવી પડે એમ કેને ગણાય બાકી ના કેમ પાડે ગણાવી પડે કેવું પડે ભૂલ થાય તો કહેજે કાયદેસર ગણતો જાયજે જો એક મારી જન્મ દેનારી જનેતા કેટલી થાય આજી તો એક જ થઈ એક જ થઈ એક મારી જન્મ દેનારી જનેતા બીજી ધરતી માતા હા હાસો ત્રીજી ગાય માતા ઈમે હાસો અને ચોથી જો આવી ઈને માનો કહેવાય ચામાં ઈને માનો કહેવાય પાંચમી પન્નામાં છઠ્ઠી સિનેમા અને હાથમી અટાણાની માં લગભગ ઈ મામા જ બધા તલીન છે હાથમી માં ગમે ત્યાં રાતે ઉઠીને ટીવી ચાલુ કરો ટૂંકા ટૂંકા લુગડા પહેરી નાસ્તી જ હોય નાસ્તી જ હોય ઈ હાથમી માં હાથમી માં હાથમી માં કરિશ્મા હું પાછી ઈ કોઈ આખું
એટલે હવારી ફેરો આવી ગયો. આ બધું કરવું પડે ને ભાઈ. અમે કદાચ ગમે એની કોઠી તાણી તોડીને કાંઈ કરીને તો એ છોકરા સાહેબ ભેગા થાય છે નહીં. આટો લઈ ગયા. હવે આટા કેટલાક ઉખડે એમ, એક આટો ઉખડે બીજો સડી જાય. ભગવાન દ્વારકાધીશ જોયું ને. હા ભગવાન, કેમ મારું કવરેજ મુકાઈ ગયું? ના ના વાંધો નહીં ભગવાન. ભગવાન ભોળો નાથે ભીડડી નાસ્તી દીધી કવરેજ બેને વહી ગયો તો તમારો શું વાંક? મોદી સિવાય બધા કવરેજ બહેને વયા જાય. એ એક જ નેવરો છે મારી ઘડી. સગા આપણી ઘરે મહેમાન આવ્યા એમની ખબર અંતર પૂછતો હતો. મહેમાન ને લેવો તો હું ને, હું નથી એમ. એ મહેમાન પ્રમાણે તમે સ્વાગતા સ્વાગતા કરતા લાગો. પણ સખા બાપુ ફટાફટ હો. હા એમ નહી ભગવાન. મહેમાન તો ખાપકી ગયા. પણ સખા તને મેં અહીંથી બરોબર સમજાવીને મોકલો તો કે તું રાધા ને ગોપીજનો ને તેડીને વેલાસર આવજે. તોય સખા આટલું બધું મોડું કેમ થઈ ગયું? તો તમારે કહી દેવું ને તેડી આય તેડી આય તેડી. અહીંયા બાપો મોકલતો નથી. કેમ? બે ત્રણ ગામના સરપંચો નો લઈ ગયો તો હજી મેળ નો આવ્યો. એટલે શેનો મેળ નો આવ્યો? નથી મોકલતા. હવે તો સૂતા છેડા ની તૈયારી છે. એ કે રાતા જભાનું બંધ કરો તો થાય. પણ સખા હું તારા ઘરના ની ક્યાં વાત કરું છું? વાંધો નહીં. નકર ધોવાનો તો જમીનો ને ધોવાઈ ગયો ડાબો કે આવો ભટકાણો. એને હેત કહેવાય ને આવો ગોઈ તો કેવો ગોઈતો ટપોરો મારી. ભગવાન તમે કહો કે તેડી આય તેડી આય, પણ તમને ખબર ન કારો કંટાળો આવ્યો. કેમ સખા? અરે આ બાયુ માળા ને તેડવા જવું એના કરતા ત્રણ દી જેલ માં રહી આવું હારું. એટલે એવું કેમ લાગે તને? અરે આ મોટા આરીસા હમ્યું બે જાય, કોઈનો બાપ આવે તો ઘોડીક માંથી નીકળે નહીં. અને એમાં ઈ ગામ નો રસ્તો કેવો હતો? અરે વાતુ જવા દો, ગોઠણી ગોઠણી ખાડા, ક્યાંય ગાડી ન હાલે. હકીકત ક્યાંય ગાડી ન હાલે. સખા રસ્તો એવો કેમ હતો? ત્યાં સરપંચ હોય હો ટકા ગ્રાન્ટ ઉલારી ગયા, રોડ કર્યો જ નહીં. એટલે ક્યાં? ત્યાં ત્યાં બરસાને માયા નહીં હોય, કોક ઢીબી નાખ છે. અને ઈ રોજા ખાતો ખાતો ગોપીઓના ગામમાં પીગો. બરોબર. ત્યાં જઈને તમારો સંદેશો આપ્યો કે ભગવાને વાવળી ગામમાં અને ગૌ માતા માટે થોડુંક ભાગ ખુલ્લો છે અને ઇલેક્ટ્રિક થાંભલા નીચે કૃષ્ણ લીલાનું આયોજન કરેલ છે. બરોબર. તમારે ત્રણેય બેનું ત્યાં પધારવાનું. વાહ. તો મને કે મહારાજ તમે ગામમાં શક્કર મારી આવો તો અમે ત્રણેય બેનું તૈયાર થઈ જઈ. ગામમાં ત્રણ લુંબાળા કાઢી આવ્યો. પાછો આવ્યો બાયણે ઓટોલી બેઠો. મેં કહું આકડી આવે આકડી આવે, કઈ હસલ થાય નહીં. પછી મને એમ કે આ ઉનિકોન નો દરવાજો ખોલીને આમ દેદા બાજુ ભાગી ગયું હું. અને બાયણે બેઠો તો ને ખરેખર હીરાભાઈ ગામ બહુ સમજુઓ. ઓટલી બેઠો તો ને બે જણા જાય ને ત્યાં ચાર જણા આવે, ચાર જણા જાય ને ચાર જણા અજાય ને મને દેખીને આમ નેવા માંડ્યો. અને એવી પૂછપરછ કરે, એ ભાઈ એ કે કેને ની આવ્યા, કેનું કામ છે, હું બેહી ગયા, એવી પૂછપરછ કરે ને કે વાતું જવા દો. પણ શેખા ગામની અંદર તારા જેવો કોઈ અજાણ્યો માણસ પ્રવેશ કરે તો એની પૂછપરછ કરવી ને આ ગામજનોની ફરજ છે. એમ નહીં ને હું ગોપીઓને તેડવા ગયો તો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવા ગયો તો. હમણાં એની સિઝન આવી ને એ અમારી ઘોડી ઘૂંભાળે છે. અને અને ખરેખર ભગવાનની દયાથી આ બે પાંચ વર્ષ આપણે બહુ સારું છે. તમારે તો અહીં હોય કે નહીં, અમારે બહુ સારું છે. બે જણા ઉપાડો લીધો આવી હોય તો હરદાભાઈ, બે જણા હા ઉપાડો લીધો. હાકી જીવવા દેતા ઉપેર ઇન્દ્ર ને હેઠે નરેન્દ્ર. ઓલો ભીના કરે ને આ કોરા કરે પીયુસી ને. અને ભગવાન પછી ગામ લોકો બહુ પૂછપરછ કરી, મારા મગજની કમાઈન સેટ કર્યો. હું કહું આ ગલીકમાંથી નીકળશે નહીં, વાં ભગવાનને ટીંગાઈ રહ્યા, બધાના કેમેરા હમણાં છે, ઓલ્યું કંઈ આવે કંઈ આવે, મગજ સેટ કર્યો. પછી રૂમમાં આવેલો ગયો. તું રૂમમાં જઈને બાવડા પકડી પકડીને ફગોરિયો કર્યો. જેવા બાવડા પકડી પકડીને ફગોરિયો કર્યો ને ત્યાં મારી બાજુના બે ગોપીઓ ત્યાં હતી. આની કોની આ સંપક લતા આ લોટું ખાઈ ગઈ. હજી ત્યાર નહોતી થઈ. મેં જોયું કે હાડા બાર થયા ઉતાવળ રાખો તોય ત્યાર ન થાય. પછી મને એમ થયું કે હવે મોડું થાય અને ભગવાન ખીજા હે અને ભગવાનનો ઠપકો સાંભળો એના કરતાં હાલ એને મદદ કરાવું. પછી તૈયાર થતી હતી ને હું મદદ કરાવવા ગયો. જેવી મદદ ઉભારી સગા ગોપીજનો એટલે કે બાયુ માણસ તૈયાર થતા હોય
એમાં તું શું મદદ કરે? હું એને શેમ્પુ ને ફેર એન્ડ લવલી ને અરીસો ને દાંતિયો ને હું લાવી દેતો હતો. અચ્છા, એટલે સામાન લઈ આવ્યા સામાન, અને એમાં છે ને મદદ કરવા ગયો ને ભગવાન, તમે જોયું ને બધા શિંગાર થઈ ગયા હતા. એક વસ્તુ બાકી હતી. શું બાકી હતું? ઓલું લાલ લીટો કરવાનું. શું ઓલો લાલ લીટો ન કરાય અહીંયા? પછી મેં મદદ કરાવવામાં મદદ કરાવવા એકાથી બાવડું પેકડ્યું અને જોયું તો ટીપાઈ ઉપર કંકુ ડબ્બી પડી હતી. પછી ઉતા મેળવા ઉતર ઝડપ ઝડપમાં લાલ લીટો મેં કરતી તો એ સખા ઈમાં હું લે ઈમાં હું રહી નાખો. કોકની ઘેરે ગયા હોય તો આપણે બને એટલી મદદ તો કરવી જોઈએ ને કે આપણી માણસાય હું એમ કહું સખા. પેલી વાત તો એ આવે કે એને લાલ લીટો ના કહેવાય તો એને સખા સેથીમાં સિંદૂર પૂર્યું કહેવાય. ઓ ઈ કહેવાય? અને સખા એમ ગમે એનાથી મદદ ન થાય તો જેની સંગાથે ચોરીના ચાર ફેરા ફેરા હોય ને, માત્ર એક જ વ્યક્તિને અધિકાર હોય એ એક જ વ્યક્તિ સેથામાં સિંદૂર પૂરે એમ તારી જેમ ગમે નાથી નો પૂરે. ચોરી કરીને ફેરા હોય, અલા ચોરી કરીને ફેરા હોય એ નહીં, ચોરીના ચાર ફેરા. એટલે તમે ઓલી ચોરીનું કયો? કઈ ચાર થાંભલીનો માંડવો ખોલ્યો હોય, ફરતીયું હાડીયું વીટીયું હોય, હા બસ એ પછીમાં મોટો બધો ભડકો કર્યો હોય, સખા અગ્નિ દેવતાનું પ્રાગટ્ય કર્યું હોય અને ગોર બાપા સાઈડમાં પડ્યા હોય, આસન લગાવીને બિરાજમાન થયા હોય, ભાઈ મોય રહેલા જતા હોય, 7-8 ફૂટનું ધોરું રાંધું બાંધું હોય, વળી પાછો સખા એને વરમાળા કહેવાય. ભાઈ ઈ તમારા જમાનામાં અટાણે ને રાંધવું જ કહેવાય. કેમ? સમય બદલી ગયો. સમય બદલી ગયો, તમને ખબર ન હોય અટાણે ઈ હું કહેતા હોય વાહે આયલા આવતા હોય રાંધવું પકડીને. શું ઈ કે તું તારે મોજ કર, તું જેમ કે એમ કરીશ, બાકી બધી મને ખબર છે. કેટલા દિવસથી આ કારા કરાવતો તો આ બધું માગ્યું લેવો છે, ગાડીઓ ફટાક્યા બાકી લેવો, કરિયાણું વેરાવળથી એક બુસ માર્યું છે અને બાપાની 2.5 વીઘા વેચીને ઘુમરા ફરવા આવ્યો હોય મને બધી ખબર છે. પણ અટાણે તું જેમ કે એમ કરીશ, તું ધીમો હાલીશ તો હું ધીમી હાલીશ, તું ઉતાવળો હાલીશ તો હું ઉતાવળી હાલીશ, તું ખેતરિયા બાપાને પગ અડાડીશ તો હું એ અડાડીશ, પણ આ બધો 15 દિનનો મામલો છે, 15 દિવસ થવા દે, બાકી હોલ મેં દીધી ગદપ પહે બકરી આવે એમ તું મારી વાહે નો આવી તો કહી છે. એટલે એને રાંધવું કહેવાય ભગવાન. કીધું ને એમાં મોટા મોટા કોઈ દાંત નહીં કાઢ્યા હોય. કેમ નથી કાઢ્યા? એ તમને ખબર ન હોય, એ રાંધવામાં આવી ગયા, એનાથી દાંત ન કાઢાય, હવારે ઘેરે ડકો થાય. ત્યાં તો ઉલરી ઉલરી દાંત કાઢતા હતા. આ 30 વર્ષમાં કોઈ મોઢું ન મલકાવ્યું. હમણાં આવલી ફેશન નીકળી ને આમ આ બધા છોકરા આવે શીખી ગયા ને કાળા કરાવે. એમાં એક વાણીની દુકાને એક ભાઈ કાળા કરાવતો હતો વાળ. એમાં 60 વર્ષના 70 વર્ષના બાપા નીકળ્યા. તો ઓલો વાણી વાળ કાળા કરતો, બાપા કહે એટલે આ શું કરે? એ કે બાપા જવાન થવાનું મશીન છે. એ કે ગધનું માળું, એ કે આ તો કદું કાળું હોય રાજી હું થઈ ગયું. અને બાપાની મતી બદલી, બાપાએ ચડી બેઠા વાણી માંડ્યો કાળા હોય રાજી મૂસ્યું કાળા વાહનનો. એ તો બની ગયા ટકાટક અને ઘેરે ગયા અને ઘેરે જઈને અવાજ મેળવ્યો. એ કે ખોલ તાતા ડોહીમાં નીકળાય કે આવો ભાઈ આવો. એ કે લા ભાઈ નથી ઈવડો ઈ. એ કે લે તમે તો જવાન થઈ ગયા. એ સખા તું ગોપીજનોની ઘરે જઈ આવ્યો, સરસ મજાની ગોપીજનોની મહેમાન ગતિ માણી આવ્યો. બહુ મહેમાન ગતિ ગોપીજનોની નથી માણી તો ટાઉકો હોટલની માણી. કરશનભાઈ નું નામ દઈ દેવાનું. કે કરશનભાઈ નું નામ દેવાનું છે ને? અમને નામ દેતા નહી, અમે ગમે ત્યાંથી આવીશું કહી દેવું કરશનભાઈ. તો મહિનો થતા એવું પરફેક્ટ. હવે પાકું કરશનભાઈ કહી દેવાનું. હા ભગવાન શું કયો? સખા સરસ મજાની ગોપીજનોની તું મહેમાન ગતિ માણી આવ્યો. જોઈ લ્યો આનો મોજ, જોઈ લ્યો આને રાસલીલા કેમ રમાડવી. લાંબા ધંગા કરીને ગોપાલી આરોગે, ખા મારો દીકરો ખા. હે જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થારી. અને રોટલી ખવડાવો, બેવડા વરી ગયા, સટાકા ફટાકા ખાય, રોટલી ખવડાવો, તૂટ્યું વરી ગયા જો તો. આમાં પ્રગતિ ક્યાંથી થાય? જય જય જઈ ખા માર દીકરો ખા, વધે બેગ ફોડવા તાર બાપાને દઈ દે. એ નહીં નકોરા જીવો રે.
એટલે ભગવાન, જો કે આમાં ઘણું બધું આવે અરવિંદભાઈ, પણ સમય ઘણો નીકળી ગયો છે અને ગોપીઓની આપણે મોજ માણવાની છે, તો હું ભગવાન બધું હાગમટે ગોપીઓ જય શ્રી કૃષ્ણ કરું. આપણી પ્રણાલિકા પ્રમાણે શીખાય કરવું તો પડે, એ આપણે આદર ભાવ તો કરવો જ પડે એમ. બાકી ખરેખર હું કહેતો તો એમ, સુભાષભાઈ તમારા ગામની ભાવના એટલે હું તો ગદગદી ગયો. હા હા હા, કોઈ ભાવ તમારા ગામનો ખરેખર ડ્રેસિંગ રૂમમાં ગયો ને તો મને ભાવનો હા ઉભારા મારતી હતી. કેમ છો, મજામાં ને? હું કઈ લોકડાઉન લંબાવું કે હવે ટૂંકાવું? મજા છે કલર કામ કરવા જાવ ને, એ સારું કે આ સારું? ટીંગાઈને કલર કરવો પડે બેટા, આમાં તો આગળ તારે માવાની નડે રાખી તમને જોઈને તો હાવ જોઈ લો ભગવાન, ખરેખર જોઈ લો. એટલી પબ્લિક બેઠી, આપણે રમતા હતા, હાવ હાવ મરી ગયો ઘોજી વાત, કેટલું મોઢે પાણી છે જોઈ લો. ફેર પીડા વારે ગોપી ગોપી ગોપાઈ ગોપાઓ, આમાં 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 કંઈ જીવી તેવી વાત છે? અરે વાતું જવા દો, પણ ગોપી પણ એમ છે ઓ, આ હાસું છે બધું કે દોઢસો દોઢસો બધું છે, એનો સગવડતા લાગે. ખા એને ક્યાં વાંધો છે? એને વાંધો તો મને ખબર છે, ફોન કર્યા ભેગી હા પાડી દે, જય હો.